અરવલ્લીના મોડાસાની અનુસૂચિત જાતિની દીકરીનું અપહરણ કરી હત્યા કરનારની ચકચારી બનાવને પગલે ઉપલીટાલ સ્વયંસેવક દળ દ્વારા મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું, જેમાં હત્યારાઓને ફાંસીની સજા આપવામાં આવે તેવી માંગ સાથે આવેદનપત્ર પાઠવ્યું હતું. અહેવાલ કનવાઈ સુવા ઉપલેટા. હું પરેશભાઈ, સ્વયંસૈનિક દળ સૈનિક ઉપલેટા. આજે અમે લોકો સ્વયંસૈનિક દળ દ્વારા જે મોડાસામાં બનેલી અરવલ્લીમાં જે દલિત દીકરીને ચાર જણાઓએ કિડનેપ કરી અને સામૂહિક અત્યાચાર કરી એમની હત્યા કરેલ, તો આજરોજ અમે ઉપલેટા મામલતદાર કચેરીમાં એ લઈ અને આવેદનપત્ર માટે ભેગા થયા છીએ જે સ્વયંસૈનિક દળ થ્રુ. તો આજે અમારે આ ગુજરાત સરકારને ખાસ એ જાણ કરવાની કે જો અમારી દીકરી ઉપર અત્યાચાર થતા હોય અને 24 કલાક સુધી અમારે ન્યાય મેળવવા માટે આજીજી આ સરકાર પાસે કરવી પડતી હોય, તો અમે શું આ દેશના નાગરિક નથી? અમે શું બહારથી ક્યાંયથી આવેલા છીએ? જો આ સરકારને આગળનું કહેવાનું કે આગળ હવે પછી જે અનુસૂચિત જાતિ ઉપર જે અત્યાચાર અવારનવાર થાય છે, રોજ છાપું ખોલો તો એક નવો કેસ કે દલિત ઉપર આ અત્યાચાર, SC ઉપર આ અત્યાચાર, તો રોજમાં રોજ એક એવી કાસ્ટ જે દલિત કાસ્ટ છે એની ઉપર રોજ અનેક અત્યાચારો થાય છે, તો આ જે સરકારની ઢીલી નીતિ છે જે સરકારને આ દેખાતું નથી, તો રોજ હવે પછી આગળ આ આવેદનપત્ર આપી આપી અમે લોકો પણ થાકી ગયા છીએ. જો હવે પછી આગળ આ દલિતો ઉપર અત્યાચાર જે થાય છે એ આગળ નહીં થાય તો ઉગ્રમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે અને સ્વયંસૈનિક દળ દ્વારા આ વિશે બહોળી સંખ્યામાં સરકારને જવાબ આપવો પડશે. હવે પછી આગળ કાંઈ પણ જે દલિત અત્યાચાર થાય છે એના વિશે સરકારે કંઈક નવા પગલાં નહીં લે અને આ અત્યાચાર નહીં રોકાય તો અમે લોકો સાથે મળીને ઉગ્ર આંદોલન કરશી. જય ભીમ, નમો બુદ્ધાય, જય સ્વયંસૈનિક દળ.